કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીએચ વિદ્યાસાગર રાવે મુલાકાત લીધી હતી અને સરદાર સાહેબની પ્રતિમાના દર્શન કરી પોતાના અભિપ્રાયો આપ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ એક બાદ દરેક રાજ્યના મુખ્યમંત્રીની રાજ્યપાલ મુલાકાત લેનાર છે, જેમાં આજે સરદાર સાહેબનું જીવન કથન દરેક રાજ્યના પુસ્તકમાં હોવું જોઈએ. આ સૂચન બીજા કોઈએ નહીં પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીએચ વિદ્યાસાગર રાવે આપ્યું છે. રાવે આ નિવેદન તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત વેળાએ આપ્યું છે. આજે વિદ્યાસાગર રાવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને રાવે જણાવ્યું હતું કે સરદાર સાહેબે અખંડ ભારતના નિર્માણ માટે 562 રજવાડાઓને કર્યા હતા. જો તેઓએ આમ ન કર્યું હોત તો હૈદરાબાદ આજે પાકિસ્તાનમાં હોત અને ભારતના નકશામાં તેની નિશાની રહી જાત. અને ભારતની આઝાદી લડતમાં સરદાર સાહેબની ભૂમિકા વિશે દરેકને માહિતી મળવી જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ વેળા લોખંડ ઉઘરાવવા માટે આંધ્રપ્રદેશનો હું ઇન્ચાર્જ હતો અને અનેક જનજાગૃતિ કાર્યક્રમોમાં પણ કર્યા હતા, જેમાં યુનિટી રન પણ સામેલ છે. બહુ ખુશ છું, આઈ એમ ઇમેન્સલી હેપી ટુડે બીકોઝ આઈ વોઝ પાર્ટ ઓફ ધ મૂવમેન્ટ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી કા. મેં એન્ટાયર આંધ્રપ્રદેશ કા ઇન્ચાર્જ થા, મેં રન ફોર યુનિટી કા ઓર જો બોક્સસ મેં હમ કલેક્ટ કિયા, હર એક ગાંવ કા માટી કલેક્ટ કિયે હૈ ઓર ઉસકા આયરન પીસ ઓર પિટિશન વો સબ લોગોં કો હમ ટ્રાન્સપોર્ટ કિયે થે ઉધર, ઇસલિયે બહોત અચ્છા. મેં આજ આઈ એમ વેરી હેપી એન્ડ આઈ એમ ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ટુ ધી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધીસ કન્ટ્રી શ્રી નરેન્દ્ર મોદીજી એન્ડ પર્ટિક્યુલરલી અબાઉટ ઇન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, ઇન્જિનિયરિંગ વર્કર્સ, ઇન્જિનિયર્સ એન્ડ ઓલ વર્કર્સ હુ અનફર્લ ધી ફ્લેગ ઓફ અવર આર્કિટેક્ચર ઇન ધ એન્ટાયર વર્લ્ડ બિકોઝ ઇટ્સ ક્રેડિટ કમ્સ ટુ અસ. ઓર યહાં કે ટુરિઝમ કે જો ડિપાર્ટમેન્ટ કે હૈ બહુ અચ્છા બતા રહે સબ લોકો ખરા હૈ. इस पे मेरा एक दो पॉइंट्स है. सरदार वल्लभ भाई पटेल जी का जो हिस्ट्री है वो पूरा भारत देश में हर एक पाठशाला में पाठ्यांश होना चाहिए, विथआउट दैट कुछ नहीं कर सकता. ये ऐसा ग्रेट आदमी है, उनके बारे में कुछ हम पॉइंट्स ले सकते हैं. आगे वो जो पीढ़ियाँ रहते हैं वो सब लोग उनके आदर्श जो पॉइंट्स है उसमें इम्पॉर्टेंट इवेंट्स है उन हिज लाइफ, वो लाइफ में ले सकते हैं. પહેલા મેં એ સોચતા હું મેં હૈદરાબાદ કા હું, જો હૈદરાબાદ અગર સરદાર વલ્લભભાઈ પટેલ અગર એક્શન નહીં લ્યા તો પૂરા હિન્દુસ્તાન કા નકશા મેં એક હોલ રહેતા હતા, બડા હોલ નકશા નહીં રહેતા હતા. ઉસકે જો યુનિફાઈ ગે 565 વિથ ડેમોક્રેટિકલી ડિપ્લોમેસી ઓર ડિપ્લોમેસી અગર ફેલ હુઆ તો ઉનો એક્શન ભી લ્યા वो बिल्कुल उसके वजह से उनको बिस्मार्क ऑफ जर्मनी बोलते हैं, जो 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 बिस्मार्क चांसलर था जर्मनी का, उन्होंने जो 39 स्टेट्स को यूनाइट किया वैसे ही ये 565 स्मॉल स्टेट्स को, प्रिंसली स्टेट्स को यूनाइट करके इंडियन यूनियन में एक्सीड किया, एक नंबर वन है. दीपक जगताप साथ ही लाइव गुजरात न्यूज़ राजपिपड़ा.